જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજે PMST નો સત્સંગ, એમાં મા બાપ બાળકો વચ્ચેના સત્સંગની વાતો લઈશું. બાળકો ઉછેરવા પ્રેમથી, એ પ્રેમ શબ્દ બહુ ભારે છે. જરા આપણે મોંથી ઉછેરીએ છીએ, અને કેટલાક ફરજ છે કરીને ઉછેરે તે કંટાળીને પૂરી કરતા હોય, તે ખોટું. પ્રેમ પ્રેમ રાખવાનો છે બાળકો ઉપર. જે માળી છે એ ગુલાબ, મોગરો, ચંપો, બગીચામાં કેટલાય ફૂલો હોય તે સરસ પ્રેમથી ઉછેરે છે, ખાતર પાણી કરે, સડેલા પાંદડા કાઢી નાખે, રક્ષણ આપે, પ્રોટેક્શન, વાડ બનાવે, આધાર વાકું વાંક ડાળું નીકળવા માંડ્યું હોય તો ટેકો આપે, એને ઊંચું લાવે થોડુંક છોડવાને. પણ અપેક્ષા રાખ, ગુલાબમાંથી ગુલાબ જ મળશે, આ ચંપો છે એમાંથી ચંપો મળશે, મોગરામાંથી મોગરો. મોગરામાં એવી અપેક્ષા ના રાખે એને ચંપો નીકળવો જોઈએ, ચંપામાં એવી અપેક્ષા ના રાખે ગુલાબ જ થવો જોઈએ. એવું હા, એ બાળકો બધા જુદી જુદી પ્રકૃતિ હોય. આપણે ત્યાં જન્મ્યા બે વસ્તુ છે, એક ઋણાનુબંધના હિસાબે જન્મે છે, પણ આપણા તરફથી એને સંસ્કાર સિંચન એ બહુ મોટી જવાબદારી છે મા બાપ તરફથી. અને મા બાપની સંસ્કાર બાળકને આપવામાં સૌથી પહેલી શરૂઆત તો હસબન્ડ વાઈફે એકબીજાની ભૂલો કાઢે, એકબીજાને દુઃખ આપે, એકબીજાને આર્ગ્યુમેન્ટ કરે એકબીજા સાથે. એ છોકરા જુએ ને તો એમને જ બગડતા જાય. કંઈ પણ કેવું એ હસબન્ડને, વાઈફને કે વાઈફે હસબન્ડને, તો છોકરાની ગેરહાજરીમાં કહો. હા, નોર્મલ પ્રેમવાળી વાતો છોકરાની હાજરીમાં ભલે થાય, પણ કંઈ વિખવાદવાળી હોય, કંઈ ભૂલચૂકવાળી હોય, મતભેદવાળી વાતો હોય, એ પ્રાઇવેટલી સમાધાનપૂર્વક ઉકેલ લાવવો જોઈએ. છોકરાને એમ ના થાય બાળકોને કે મારા પપ્પા બહુ ગુસ્સાવાળા છે, મારી મમ્મીને દુઃખ આપ્યું, અથવા મારી મમ્મી જબરી છે, પપ્પાને દુઃખ આપે છે. એનો ફોટો બાળકોમાં ના પડે, સંસ્કાર ઉત્પન્ન થશે. જોઈને જ શીખતા હોય છે. પહેલાંના જમાનામાં ફોટા પાડતા હતા, હવે તો વિડીયો, ઓડિયો વિડીયો હાથે જ રેકોર્ડિંગ કરે આપણું બધું, આપણને સંભળાવશે મોટા થઈને. અને પ્રેમથી એટલે શું કે બાળકનો, એને કયું પ્રકૃતિ વાંકી છે, કઈ સીધી પ્રકૃતિ છે, વાંકામાંથી કેવી રીતે એને પાછો વાળી શકાય, સીધામાં એન્કરેજ કરીએ, ખરાબમાં એન્કરેજ ન કરીએ, અથવા તો એને સવળી સમજણ આપીએ. પણ આપણને એટલું જ ચોક્કસ સમજાવવું જોઈએ કે વર્તન અને સમજણ બે ભાગ જુદા પડે છે. વર્તન એ પ્રકૃતિ બંધારણ પૂર્વકર્મના હિસાબે લઈને આવેલું છે. હવે નવી સમજણ આપવાની, પણ ઊંધું જ્ઞાન, ઊંધી સમજણ હતી તો ઊંધા વર્તન થાય. જૂઠું બોલી નાખે, ચોરી કરી નાખે, કોઈક દાડો ગુસ્સો કરી નાખે, ધાર્યું ના થાય તો જીદે ચડે. તો આપણે પ્રેમથી વાળતા આવડવું છે. પ્રેમ એટલે શું, એ સારું કરી આવે તો ઉછાળો ના, અમારો બાબો હા આમ કર્યું આમ કર્યું, એવો ખુશ ખુશ મમ્મી પપ્પા થાય. અને બાબો ખરાબ કરી આવે તો દીવી નાખે, એ બેઉ પ્રેમ ના કહેવાય. એ બધું આસક્તિવાળો, આસક્તિવાળો શું, સારામાં છકી જાય, નબળામાં દુઃખી થાય, આસક્તિ. અને પ્રેમવાળો નબળો હોય તો લક્ષમાં રાખે કે આટલી એની નબળાઈ છે, કચાશ છે, એને કેવી રીતે મજબૂત કરીએ, સંસ્કારી બનાવીએ, ઊંચો લાવીએ. અને એ ધીરજથી 2 મહિનાએ થાય ને 2 વર્ષે થાય, પણ એ તપ કરવું પડે મા બાપે. અને સારી વસ્તુ હોય તો એન્કરેજ કરો. આ તો ખોટા પૈસા વાપરી નાખે છે ને બધાને આપી આવે છે. અરે એવું ચીડિયા ખાઈએ ને વઢિયા વઢિયા કરીએ, છોકરા ઉલટાને કોઈ સંસ્કાર બેસે ને. એ કંઈક સારી વસ્તુ કોકને આપતો હોય તો આપવા દેવાની, ચલો મોટા મનનો છે. એટલે સારી વસ્તુ આપણને, આપણી પ્રકૃતિ લોભી હોય તો પેલો કંઈ સારું કરતો હોય તો ગુસ્સો કરી નાખે. આપણી પ્રકૃતિ પ્રમાણે
એને ઘડતર કરવા જઈએ છીએ. ખરેખર આપણી પ્રકૃતિને બાજુ મૂકી એની પ્રકૃતિમાં એ આંબો ગુલાબ છે કે મોગરો છે આપણને શી ખબર પડે? એ સંસ્કાર આપવાના છે ને. આ તો માળીને વધારે ખબર પડે, અમુક જાતનું ખાતર અમુક છોડવાને નાખે, અમુક જાતનું ખાતર અમુક છોડવાને નાખે. એવું બેબલી હોય, બેબી હોય, દીકરી હોય તો એને જુદું સમજણ આપવાની જરૂર છે, બાબાને જુદું આપવું પડે. આ તો વાતે વાતે કામ, ચો ચો બેન આવું કરે, તું આવું કરે છે ને, તને નહીં મળે, બેનને આપીશ લ્યો. એટલે બે અંદર વખવાતા. છોકરા પાછા એટલા હાઈપર છે, તરત સંભળાવી દે થોડા દડા, મમ્મી તું મને પ્રેમ કરતી જ નથી, તું બેનને જ પ્રેમ કરે છે, લ્યો. આટલું બધું કર્યા પછી સર્ટિફિકેટ આપ્યું આપણો, કારણ એ પ્રેમ નોંધ કરે છે કે તમે ચીડાવ છો, અકળાવ છો, કમ્પેરિઝન કરો છો, બધું હર્ટ કરે છે. અને સૌથી વધારે ખરાબ વસ્તુ તો કહે ને, આપણી અપેક્ષા પ્રમાણે ના ચાલ્યો તો કેટલા નેગેટિવ વાક્યો બોલે છે, તું તો ભણતો જ નથી, ઠોઠ્યો જ રહેવાનો છે, ઊંચો જ નહીં આવે, મમ્મીનું સાંભળતો જ નથી, બહુ જિદ્દી થઈ ગયો છે. જો બેન કેટલું સરસ ભણે છે, મોટી થશે ડૉક્ટર થશે, તું તો મજૂર જેવો જ રહીશ, લ્યો. અરે ના બોલાય, એક આ નેગેટિવ વાક્યો માણસને બહુ ડિફોર્મ કરી નાખે બાળકોને. આ બહુ મોટી કાળજી રાખવી છે કે એ નબળો હોય તો કહેવાય ના, તું બહુ હોશિયાર છે, તું ભણી શકે એવો છે, તું સરસ નક્કી કરીને બેસીશ ને તારાથી બહુ સરસ ભણાશે, ઓછા માર્ક આવે પણ બીજી વખત માઇનસ કરીશ તો ઊંચા માર્ક લાવી શકીશ. તું દરેક વાક્ય સવળા બોલવા એક નિયમ લઈ લેવો જોઈએ કે અવળું વાક્ય બોલતા પહેલાં મોઢું બંધ કરી દેવાનું. આવડા વિચાર આવે કે આવું કેમ ઊંધું કરે છે, તો અવળું બોલવું નથી, સવળું બોલીએ. એમ કરતાં કરતાં કોઈ કમ્પેરિઝન કે ભૂલ કરીને આવ્યો હોય ને તો કેટલી વખતે આ અમારો નાનો બહુ જીદી વાતે વાતે ખોટું જ બોલે છે, સાંભળતો જ નથી કોઈનું, મહેમાનો સામે બોલી નાખીએ એટલે પહેલાંનું વધારે મગજ પટકે, મારી બગાડો છે આબરું હું જોઈ લઈશ, વધારે કરીશ, જાઓ શું કરશો તમે. એટલે બોલો એ અવળી વસ્તુને જાહેરાત કરી બધાની વચ્ચે બોલીએ, એને કે શું સુધારવો છે, સાંભળતો નથી, એટલે પછી હવે એ બોલ્યા ને એટલે પેલો વધારે બગડે. એટલે મા બાપની બહુ મોટી જવાબદારી આવે છે કે કયા શબ્દો બોલવાથી શું પરિણામ આવશે, એન્કરેજ કરવા કેવા શબ્દો બોલવા, ડિસ્કરેજ કરવા કેવા શબ્દો બોલવા, કઈ વસ્તુને એન્કરેજ કરીએ, કઈ વસ્તુને ડિસ્કરેજ કરીએ. પ્રેમ, પ્રેમ બહુ જુદી વસ્તુ છે. આ તો બધું મોહથી આસક્તિથી, આસક્તિ એટલે શું, અપેક્ષા હોય મારો છોકરો મારા કયા પ્રમાણે રહેવો જોઈએ, અને છોકરા ઓછા વધારે માર્ક લાવે એમાં પોતાની આબરૂની એટલી પડી હોય કે છોકરાને બધા વચ્ચે કેટલું ખરાબ દેખાય, છોકરાને કેમ એમ ધ્યાન નથી રાખતા, લોકોને ખરાબ દેખાય એમાં છોકરાને ટીપી નથી નાખવો. એને છે નબળો હોય કારણ એને અમુક બીજી આવડત સરસ હોય, ભણવા સિવાય બીજી આવડત હોય, બીજું હોય, ત્રીજું હોય, એને સારી વસ્તુ કઈ છે શોધી કાઢવું પડે, નિરીક્ષણ કરવું પડે ઓબ્ઝર્વેશનમાં લઈને, અને ખરાબ વસ્તુ કઈ બની જાય છે એ પણ ઓબ્ઝર્વેશનમાં લાવવું છે, અને ધીમે 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 ખરાબમાંથી બહાર નીકળે, સારામાં આગળ વધે, એ બધી જવાબદારી મા બાપની આવે છે. અને ત્રીજો એક એવો ઉપાય છે, આ સત્સંગનો આપણને મળ્યો છે માહોલ, તે જીએનસી ગ્રુપ બાળકોને સત્સંગના વાતાવરણમાં મૂકીએ, આપણે સત્સંગમાં આવીએ, છોકરાઓને સત્સંગમાં લાવીએ, તો ચોક્કસ એ બીજા બાળકો સાથે પોતાનું જુએ કે હું તો બહુ જીદ કરું છું ને, આ તો કેટલા સરસ પ્રેમથી રહે છે, એને એમને એમ સંસ્કાર ઉત્પન્ન થાય. એટલે સંસ્કારી ટીચર હોય, ગુરુ હોય, સંસ્કારી વાતાવરણમાં મૂકીએ તો એમને એમ સંસ્કાર ઉત્પન્ન થતા જાય. ઘણા મા બાપોનો અનુભવ છે, દાદા ભગવાનના જીએનસી ગ્રુપમાં બેબી MST, લિટલ MST, વાય MST બાળકોને મૂકે છે, પોઝિટિવ થતા જાય છે, સ્ટ્રોંગ થતા જાય છે, ભણતરમાં પણ કોન્સન્ટ્રેશન પાવર વધતો જાય છે, સ્થિરતા આવતી જાય છે. એ પોતાની ભૂલ સમજતો થાય છે, પ્રતિક્રમણ કરતો થાય છે. એટલે આવી બધી વસ્તુ એને સંસ્કાર, સંસ્કારી વાતાવરણમાં ઉત્પન્ન થઈ જ જાય, અને એ આપણે કનેક્ટ કરી શકીએ ને ભણવા માટે સ્કૂલમાં મોકલીએ છીએ ને, એવું આ સંસ્કાર માટે સ્કૂલમાં મોકલવાનું, દાદા ભગવાનની જીએનસી ગ્રુપમાં, તે સંસ્કાર મળે. અને આપણે ના એવો સંજોગ મળતો કે સંતો મહંતો મળતા હોય કંઈક
એવું બધું વાતાવરણમાં પણ લઈ જઈ શકે. જ્ઞાન નથી લીધું, ઘણા એના ગુરુ હોય છે, એનો ધર્મ હોય છે, ધર્મના ગુરુ હોય છે, તો એના સંપર્કમાં રાખે, આશીર્વાદ લે, વાતચીત કરાવે, તો ફેર પડે બધું. આખી સુંદર દાદા ભગવાનની મા બાપ છોકરાનો વ્યવહાર પુસ્તક પણ છે નિરૂમાની. કેટલા કલાકોની, 500 કલાકોની વાતો મા બાપ અને છોકરા વચ્ચેના વ્યવહાર માટે, મા બાપને જુદી, બાળકોને જુદી, ઘણી બધી સમજણ પ્રાપ્ત થાય એવા વીસીડી સત્સંગે છે. અને આ તો એવડું મોટું ચેપ્ટર છે ને, એ આપણે થોડું શોર્ટમાં વાતો કરીએ છીએ અત્યારે. અને સ્પેશિયલ પ્રોગ્રામે શિબિરોમાં થતો હોય છે અડાલજમાં, PMST, આ બધા યંગ કપલ્સ, બાળકો બધા સાથે લઈને આવતા હોય છે, અને મા બાપને એમનો સત્સંગ મળી જાય, બાળકોને જુદો સત્સંગ મળી જાય. ચાલો થોડા પ્રશ્નો લેતા જઈશું. પ્રહલાદભાઈ પ્રજાપતિ કડી, છાયાબેન ભાવેશભાઈ કંપા, મણિબેન પડશાળા સુરત, પટેલ પ્રેમજી એન વડોદ અમદાવાદ, બોલો. પ્રજાપતિ કડી બોલો. મારો પ્રશ્ન એ છે કે આજના બાળકો વડીલોની વાતને કેમ જલ્દી સહકાર આપતા નથી? આપણે જે દાડે બાળક હતા ત્યારે વડીલને સહકાર પૂરેપૂરો આપતા હતા? હા. કેમ? બહુ સારું કહેવાય. જો આપણે મા બાપને સહકાર આપીશું ને તો આપણા છોકરા આપણને સહકાર આપશે. આપણે મા બાપની સેવા કરીએ છીએ તો આપણા છોકરા આપણી સેવા કરશે. અને બીજું, આજના છોકરાને આપણે વાતે વાતે ભૂલ કાઢીએ, એને વડી મૂકીએ, એને પ્રેમથી સમજણ આપવાને બદલે ગુસ્સાથી વાળીએ, સમજતો નથી, દર વખતે કેવું પડે છે, સાંભળતો નથી, એટલે પછી એને મા બાપ ઉપર પ્રેમ તૂટી જાય કે મારા મા બાપ તો મને વઢે જ છે. એટલે એ જેટલી આપણે હમણાં જ વાત કરી કે મા બાપના તરફથી બાળકને પોતાને એટલો બધો પ્રેમ મળે તો પછી બાળક મા બાપનું સાંભળતો થાય, મા બાપની ધ્યાન રાખતો થાય, મા બાપ ઉપર એને પ્રેમ આવે. અત્યારે તો પેલા વઢે એટલે પછી છોકરાનું મન ઉઠી જાય મા બાપ માટેથી, અને આસક્તિથી બધું કરતા હોય છે. જરા સારું થાય તો ખુશી થાય, પણ ખરાબ થાય છોકરાથી તો વડી મૂકે, એ ભાગ નબળાઈ કાઢી નાખવી જોઈએ. જે મા બાપ છોકરા ઉપર ક્રોધ કરે એ છોકરાના સંસ્કાર પછી ઉડી જાય. સમજે મારા બાપ નબળા છે, મા બાપ મને વર્તે વાતે વાતે વઢે છે, એટલે પછી એમની માટેની લાગણી પ્રેમ બધો તૂટતો જાય મા બાપ માટે. એટલે મા બાપે બાળકો પ્રત્યે પ્રેમ દેખાડવાનો, એ ખોટું કરી આવે, સારું કરે, ઊંધું કરે, બગાડે, પ્રેમ દરેક વખતે પ્રેમ લાગે. હા, સમજણ આપવાનો અધિકાર છે, વર્તન માટે વઢવાની જરૂર નથી, તો ફેરફાર થયા કરે બાળકોનો. જયેન્દ્રસિંહ ચાવડા, માંડવી, કચ્છ. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી મીનાબેન પરસાળા સુરત. પૂજ્ય શ્રી, મારે ફાઇલ 3 બહુ ચીકણી છે, તો તેની જોડે બહુ ખૂબ જ એમ પસ્તાવાઈ લેવું છું, પ્રતિક્રમણ કરું છું, છતાં ઈનું ઈદ તે થઈ જાય છે. ઉઠે ક્યાંથી, તે સુવે ક્યાં સુધી, બસ એની વારે કચ 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 કચ, ઈ જ વાત. એને ડાયાબિટીસની બીમારી છે બેબીને. હા, તો પછી એ ખાવા માટે સમજાવી સમજાવીને કામ લો, જેમ જેમ મોટી થશે ડાપણ આવશે, એને ખકડાટ કરવાનો કોઈ અર્થ જ નથી, બગડશે છોકરા, વધારે બગડે છે ને. કંઈ સુધર્યું? એક એક કચકચ કરવાથી એક વાત સાંભળે છે આપણે, સાંભળતી તો નથી માટે હવે એ તો સમજે છે મારા કરતા વધારે. બસ, તો પછી આપણે હવે એક મોટી સેલો ટેપ લાવી મોઢા પર બાંધી રાખવાની, આમ ચોકડી મારી, અક્ષરે બોલવો નથી. ભૂલ કાઢીએ એવો શબ્દ બોલવો નથી, સમજાવીને કામ લેવું છે એટલું નક્કી કરો.
તો એવું હવારમાં દરરોજ સ્ટ્રોંગ નિશ્ચય કરું, છતાં એનું ઈજ થાય છે. હા તો પછી કહેવાનું, હવે મૌન જ લો, એક આપતા પુત્રીને મળજો, એ તમને લેસન આપશે. એક મહિનાનું મૌન લો ઘરમાં, કામ સિવાય વાત કરવી નહીં. ના, એવું નહીં, એ ખોટો રસ્તો નહીં કરવાનો, સાચી રીતે રસ્તા કરો. એટલે એમને આમ કચકચ બાબતમાં, હા કચકચ નહીં કરવાની, નક્કી કરો અને થઈ ગયા એના પ્રતિક્રમણ કરો, અને ધીમે ધીમે સમજીને કે એની મુશ્કેલી શું છે. હવે આવડું નાનકડું બાળક, ડાયાબિટીસનો રોગ આવ્યો, હવે ખાવા પીવામાં કકડાટ, એને સમજાવી પટાવીને નવા નવા કિમિયા શોધી કાઢવાના, એનું મનને સંતોષે થાય અને ધીમે ધીમે તબિયતે સાચવાય, રસ્તા કર્યા કરવાના, ડૉક્ટરની સલાહથી પણ આગળ વધી શકાય. પૂજ્યશ્રી એનો આશીર્વાદ આપો કે ફાઇલનો સંભાવી નિકાલ કરી શકું. આપણી અપેક્ષા ઉપાડી લો ને, એણે આમ કરવું જ જોઈએ, કેમ સાંભળતી નથી, કેમ સમજતી નથી, એ મગજમાંથી કાઢી નાખો. બસ એ અપેક્ષા તો બહુ જ રહેશે, પછી એ સુધરવાને બદલે વધારે બગડશે. સરસ્વતી દેવી દિલ્હી. હેલો, બોલો. જય સચિદાનંદ. હાજી પ્રેમજી, અમદાવાદ. હા, મારે એટલે ફાઇલ નંબર 1 ને ફાઇલ નંબર 5 જે શું છે, બાબો છે કે બેબી? બેબી છે. બેબી જે ફાઇલ એ તમારે છે ને, 1 2 3 4 5 તમારે મનમાં રાખવાનું, આમાં તો લખવાનું નાની બેબી છે. હવે 3 નંબરની ફાઇલ કોણ છે, બાબો છે કે બેબી? બાબો છે. બાબો છે. એની સાથે ટીવી સત્સંગ જોવા સાંભળવામાં ડખો થાય છે. સત્સંગ સમયે ગમે ત્યાં ત્યાંથી ટીવી સામે હાજર થઈ જાય અને રિમોટ લઈને બેસી જાય. મારે કાર્ટૂન જ જોવું છે. એ કેટલા બેબી, કેટલા વર્ષની છે? 6 વર્ષની છે. 6 વર્ષની એ તમારી બેબી છે કે બેબીની બેબી છે? બાબાની બેબી છે. લ્યો, તો તમારી બેબી નો કહેવાય, બાબાની બેબી છે ને. હવે એ લોકો ધીમે ધીમે રસ્તા કર્યા કરે, એ તો બીજો ટીવીનો સેટ નાનકડો રાખવાનો, અથવા પેલું હોય છે ને કમ્પ્યુટરમાં આઈફોનમાં ને આઈપેડ, એમાં પછી બીજું જોઈ લેવાનું લાઇબ્રેરીમાંથી. કાર્ટૂન જ જોવું છે, આખો દાડો સત્સંગ. તમે તો આખો દિવસ સત્સંગ સાંભળો છો, મને જોવા દો એવું કે છે. અને સત્સંગ પૂરો થાય એટલે રિમોટ ફેંકી લ્યો, સાંભળો સત્સંગ, એવું કરે. એટલે આપણે ધીમેથી છે ને એને આળવાનું, અથવા તો એને કહે બેટા થોડી વાર પછી જોજે, પેલા હમણાં જોઈ લેવા દે, સમજાવી પટાવીને રસ્તો કરવાનો. શું એવું કરું છું પણ એ અમુક ટાઈમે તો એટલી બધી કરે ને. હા તો છોડી દો, આપણે બીજો રસ્તો, આપણી બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે વાપરો, બીજો રસ્તો શોધી કાઢો, પણ અથડા મંટાળો. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. સાહેબેન અણીઓનું કંપન. હા, મા બાપ તો થયા, પણ મા બાપ કેવી રીતે થવાય? એ તમારે દાદા ભગવાનની ચોપડી રોજ 5 કલાક 1/2 કલાક વાંચવી, નહીં તો નિરૂમાની 1/2 કલાક કેસેટ જોવી. મા બાપના વ્યવહાર છોકરા સાથે કેવા હોવા જોઈએ એ સમજણ મળતી જશે. અને એઝ એ પત્ની હસબન્ડની સાથે પ્રેમથી રહો, એઝ એ મધર બાળકો સાથે પ્રેમથી રહો. હું માં છું અને હું તને કહું એમ તારે કરવું જ પડશે, એ બધા પડવું નહીં આપણે. દીકરીને દીકરી થઈને રહો તો પ્રેમ આવશે બાળકને આપણી પર. એટલે ધીમે ધીમે સમજાવીને વ્યવહાર કરવો, અને સમજણ ના પડતી હોય જીદે ચડતા હોય તો તપ કરો થોડી વાર, પછી ધીમેથી મૂળમાં આવે ત્યારે વાત કરીએ. સમજાવીને એની કંઈ પણ અવળા વર્તન હોય એ અવળા વર્તન ઉપર સાચી સમજણ આપ્યા કરવાની. બેટા આ ખોટું કહેવાય, આવું ના કરાય, આપણે સરસ કે ખાનદાન ઘરના કેવા સંસ્કારી, આપણાથી આવું ના થાય, બસ કંઈ છોડી દેવાનું, પછી એને પ્રભાવ પડે આપણો. એમ ધીમે ધીમે સંસ્કાર આપી શકીએ બાળકને આપણે. ગયા વર્ષે એમ પારાયણમાં આવ્યા હતા ત્યારે ભાવ કર્યો. હા એ બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જયેન્દ્રસિંહ ચાવડા, સરસ્વતી દિલ્હી. બોલો પૂજ્યશ્રી. જય સચિદાનંદ. મેં દિલ્હી સે આઈ હું. મેરા પ્રશ્ન યે હૈ કી મેં 3 બહુએ હૈ મેરે. દો બહુએ બહોત લડતી હૈ ઓર એક નહીં લડતી. તીનોં સે મેરી કિસ તરહ બને આપ કૃપા સમજાઈ. રોજ નિરૂમા કી કેસેટ દેખો, સાસ બહુ કા વ્યવહાર, સાસ બહુપતિ કેસેટ હૈ નિરૂમા કી. ઓર એક બાત હૈ,
व्यवहार में तीन बहू के साथ किसी के पक्ष में मत रहो, बड़ी अच्छी है, तू तो बहुत गुस्सा करती है, तू बच्चे को ध्यान नहीं रखती, बड़ी कितनी ध्यान रखती है, कभी कंपैरिजन मत करो, एक दूसरे की गलती मत निकालो, और आप घर में बड़े हो तो प्रेम से सबके साथ रहो। मैं प्रेम के साथ रहती हूँ फिर भी। हाँ मगर हमारी बोलती हूँ वही मेरे को कहती है, मुझे वो बहुत अच्छी लगती है। बस देखो आ गया ना वही, और प्रेम से बोलते हैं मगर दिल में है, देखो वो कितना अच्छा करती है, तू ध्यान नहीं रखती। और मेरे बेटे को सुबह जल्दी चाय चाहिए, तू लेट करती हमेशा, देखो ऐसे बताएगा एक बार सारी जिंदगी बहू के दिल में हमारे लिए नेगेटिव घुस जाएगा कि सास बहुत कड़क मगज की है। एक क्वेश्चन और जी, मेरा काम बिल्कुल बंद हो गया है, उसके लिए क्या कसरत करो? नहीं काम करने का बंद है, घर में बहू तीन है तो क्या करने देगी आपको? नहीं और... पति का काम है, फाइल नंबर वाली, पति का काम नहीं है, यानी काम बंद हो गया है, नौकरी पैसे का व्यवहार तकलीफ आती है, बहुत मुश्किल से चल रहा है। हाँ तो धीरे मुश्किल से चलाने का, तो घर में प्रेम से रहो, एक दूसरे के साथ क्लेश मत करो, तो लक्ष्मी अपने आप बढ़ के आएगी, कलुषित वातावरण रहेगा तो लक्ष्मी और होगी चली जाएगी, एक दूसरे के साथ संप से रहो, शांति से रहो, दुख मत दो, गलतियां किसी की मत निकालो, और घर में क्या करो, घर में आरती चालू करो, दादा भगवान के असीम जय जयकार करो, और बहू के बेटे होंगे ना, बच्चे होंगे ना सब, तो उनको आप संभालना प्रेम से, उनको संस्कार दिए, साथ में ही रहते हैं कि अलग अलग घर है? नहीं संग रहते हैं। हाँ तो सरस घर में अच्छी तरह दादा के असीम जय जयकार करो, आरती करो, बच्चों को संस्कार मिलेगा, और रोज 10-15 मिनट आरती करने, असीम जय जयकार करने के बाद 10 मिनट बैठने का, चलो सारी गलती दिन में किसके साथ टकराव हो गया, गलती निकाली, माफी मांगेंगे, सिखाने का बच्चे को, तो ऐसे संस्कार वातावरण खड़ा हो जाएगा घर में। क्या करो आप जिसे हाँ, काम हो ठीक है। हाँ प्रार्थना करेंगे। विनय सोनी, हिम्मत भाई खुमान, नमस्कार। हाँ बोलो। चंद्रिका बेन हर्षद भाई पटेल ककलाल, पिस्तौल विषय अने मावा विषय समझण पाड़ो, प्रकाश पाड़ो। पिस्तौल माटे छोकराओ माटे, पिस्तौल એટલે શું? આ બીડી પીવાની? ઓ બીડી વ્યસન, વ્યસન એ તો હવે કેવું છે કે આપણે તો ના કરવું જોઈએ, પેલો કાયદો પાડવો, હા બરોબર છે, એ તો પાડવાનું શરૂ કરી દીધું, હા પછી ધીમેથી બાળકોને સમજણ પાડવાની, એટલે આ ધારો કે બીડી પીતો હોય, હવે તમે તો કોણ 20-25 વર્ષનો થઈ ગયો હોય, હા તો એને થોડુંક સમજણ પાડવાની, બેટા ખોટું છે, એવું સાચો છે, આ વસ્તુ સારી નથી, તબિયતે ખલાસ થાય, આર્થિક નુકસાન થાય અને સામાજિક નુકસાન થાય, બધી રીતે નુકસાન કરે છે, સમજ અહીંયા આવેલા જ છે એટલે તમે પ્રકાશ પાડો। હા એ લોકોને કેવું છે કે તમારી બાજુમાં બેઠા છે કે નહીં? આજુબાજુમાં કેમ, ક્યાં ખસે? અમે તો આટલું શીખવાડીએ, દાદાનો કાયદો કેવો છે, ધારો કે સિગરેટ પીતો હોય કે માવા ખાતો હોય, ગુટકા ખાતો હોય, તો પહેલું સ્ટેપ ખોવું ખોટું છે, કારણ અંદર કાંઈ શાંતિ નથી ને, એટલે પછી આવા વ્યસને ચડી જાય છે, અને કુસંગથી વ્યસનમાં ચડી જાય, મિત્રમંડળના ખરાબ સોબતો હોય અને પછી અંદર અશાંતિ હોય, એટલે ઊંધા રસ્તે ચડે, એટલે ના એને દુઃખ ના થાય, પ્રેમવાળો વ્યવહાર હોય આપણો, તો આપણા શબ્દ ઉપર એને સાંભળવાની ઈચ્છા થાય કે ના તમે શું કહો છો, વ્યવહાર તો ચાલુ જ છે, બસ એ પહેલું સ્ટેપ આપણું થયું, પછી સમજણ શું પાડવાની, તો બેટા આ ખોટી વસ્તુ છે, આપણે શોભે નહીં આપણને, તો રોજ તું ખોટું છે એવું પસ્તાવો કરજે, તો શું વર્તનને આપણે અટકાવતા નથી પણ સમજણ બદલીએ છીએ, અભિપ્રાય બદલાશે ને તો ધીમે 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 એનો વ્યસન પડી જશે। રોજ શક્તિ માગવાની, 10 મિનિટ, દાદા ભગવાન મને આ છૂટી જાય એવી શક્તિ આપો, મારે આ ખોટું છે, મારે નથી જોઈતું, આ બહાર નીકળાય, અને કુસંગમાંથી દૂર રહેવાનું, મિત્રમંડળમાંથી, એવી સમજણ પાડવાની। જય સચિદાનંદ।